નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરાબર, આપણે શરૂઆતમાં ભાગ 1 અને 2 માં જોઈ ગયા દાખલાને, ઉદાહરણને. હવે નવી વ્યાખ્યાઓ છે તેના વિશે જોઈએ છે. ચાપ, વૃતાંશ અને વૃતખંડના 3 મુદ્દા છે જે એમ જોવા જાય તો 9મા ધોરણમાં આવી જ ગયેલા હતા. બરાબર છે, એના સૂત્રો બી 9મા ધોરણમાં હતા, એટલે આપણે રિપીટ જ થાય છે એમ માનવાનું છે. બરાબર, તો પહેલું છે વર્તુળનું ચાપ. તો પહેલાં તો આકૃતિ દોરી દઉં. ઓ કેન્દ્રિત વર્તુળ છે, ઓ એ અને ઓ બી ત્રિજ્યા છે અને પી નીચે છે અને ક્યુ બિંદુ ઉપર છે અને ઓ કેન્દ્ર આપી દીધું છે અને જે ખૂણો બને છે એને થીઠા કહેવાનું. તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના, એટલે કયા, એ અને બી, બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને, આ જે ભાગ છે તેને વર્તુળનું ચાપ કહેવામાં આવે છે. એને એલ, સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે. ચાલો, એમાં પાછા બે ભાગ પડ્યા, લઘુચાપ અને ગુરુચાપ. તો લઘુચાપમાં શું કહે, તો કે વર્તુળના જે ચાપની લંબાઈ પરિઘ, પરિઘના અડધાથી ઓછી હોય, એટલે જો અહીંથી અડધું કરી દો, બરાબર, એટલે અડધું અડધું થયું, અડધાથી ઓછી, એટલે ઓછી છે, તો અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહેવામાં આવે છે. તો આકૃતિમાં આપણો લઘુચાપ કયો છે, એ, પી અને બી, જે અડધાથી પણ ઓછું માપ છે. ચાલો, ગુરુચાપ. તો આમાં જો શબ્દમાં જ ફેર છે ખાલી, તો કે વર્તુળના જે ચાપની લંબાઈ પરિઘના સેવ, અડધાથી, તો કે અડધાથી ઓછી, તો અહીંયા વધારે શબ્દ આવી ગયો, ગુરુ એટલે વધારે હોય તેને ગુરુચાપ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જુઓ, એ, ક્યુ અને બી અડધાથી વધારે છે એને ગુરુચાપ કહેવામાં આવે છે. ચાલો, બીજો મુદ્દો જોઈએ, વૃતાંશ. ફરીથી પછી આકૃતિ દોરી દો, એ જ છે, અહીંયા થીઠા કોણ, ઓ કેન્દ્ર, એ અને બી વર્તુળના બિંદુઓ, પી નીચે અને ક્યુ ઉપર. તો વર્તુળની ત્રિજ્યા એટલે કોણ, ઓએ અને ઓ બી, અને વર્તુળનું ચાપ એટલે કોણ, આ એ પી બી, એ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, એટલે આખો આ ઘેરાયેલો પ્રદેશ કે ભાગને વર્તુળની વૃતાંશ કહે છે. બરાબર, એમાં બી પેલાની જેમ બે ભાગ પડે, જુઓ લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. ચાલો, લઘુ વૃતાંશ એટલે શું, કે જે વૃતાંશ સંગત લઘુચાપ, જો આ ચાપ છે તે લઘુચાપ છે, તો કે સંગત લઘુચાપ હોય તે વૃતાંશને લઘુ વૃતાંશ કહે છે. બરાબર, લઘુ વૃતાંશમાં શું આવશે, તો કે ઓ, એ, પી અને બી. જો લઘુચાપમાં શું લીધું આપણે, એ, પી અને બી જ ખાલી આવ્યું. બરાબર, અને લઘુ વૃતાંશમાં શું આવી ગયું, ઓ, એ, પી અને બી, એટલે બે ત્રિજ્યાઓ પણ આવી ગઈ, જ્યારે આમાં ત્રિજ્યાનો સમાવેશ થતો નથી. બરાબર, ચાલો, ગુરુ વૃતાંશ. જે વૃતાંશને સંગત ચાપ ગુરુચાપ હોય, જો અહીંયા લઘુચાપ હતું, હવે શબ્દ બદલાઈ ગયો, શું ગુરુચાપ હોય, તે વૃતાંશને ગુરુ વૃતાંશ કહે છે. એમાં શું આવશે, એ, ક્યુ, બી, ઓ, એ, ક્યુ અને બી, અથવા ઓ, બી, ક્યુ અને એ પણ બોલે, બંને રીતે બોલી શકાશે. બરાબર, એટલે આખો પ્રદેશ જે છે એ તમારો ગુરુ વૃતાંશ. બરાબર, એટલે ઓ, એ, ક્યુ, બી એને ગુરુ વૃતાંશ છે આકૃતિમાં. ચાલો, હવે વર્તુળનો વૃત્તખંડ. બરાબર, એટલે પહેલી શું જોયું, વર્તુળનું ચાપ. બરાબર, એના બે પ્રકાર પડ્યા. બીજું જોયું વૃતાંશ, એના પણ સેમ બે પ્રકાર પડ્યા અને આના પણ બે પ્રકાર પડશે. જુઓ, તો કે વર્તુળનો વૃત્તખંડ આકૃતિ દોરી દીધી છે આપણે. પહેલામાં શું કરતા હતા, એને બી જોડેલો નહીં હતો, અહીં એને બી જોડી દઈએ. જુઓ, એટલે એને બી જોડીએ તો નીચેનો જે પ્રદેશ છે એ તમારો લઘુ વૃત્તખંડ છે દર્શાવે, અને ઉપર મેં આખું જે છે એને વૃત્તખંડ બતાવે છે, કેન્દ્ર અનુરૂપ છે. બરાબર, વર્તુળની કોઈ પણ ચાપ અને તેના અંત્ય બિંદુઓને જોડતી જીવાથી ઘેરાયેલા પ્રદેશને વર્તુળનું વૃત્તખંડ કહે છે. જો વર્તુળની કોઈ પણ ચાપ એટલે શું, આ આ ચાપ છે તે. બરાબર, અને એને બે બિંદુઓ જે છે એને જોડતી રેખા, બરાબર, એ જોડતી રેખાથી ઘેરાયેલો પ્રદેશ, એટલે આ લઘુચાપ આપણી આ એપીબી, અને આ જોડી દો એટલે એની અંદરનો જે ભાગ છે આ તેને વૃત્તખંડ કહેવામાં આવે છે, અને ઉપરનો હોય તો તે બદલાઈ જાય, નામ બદલાઈ જાય તેનું. ચાલો, એના બે પ્રકાર, લઘુ વૃત્તખંડ, તો કે જે વૃત્તખંડને સંગત ચાપ લઘુચાપ હોય. બરાબર, આના નામ ઉપરથી જ વાત આવશે, લઘુચાપ હોય તે વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહે છે. એટલે મેં તમને કીધું તેમ, જો આ ભાગ છે એને આપણે દર્શાવ્યું નથી, પણ ખાલી ઝાંખો કરી દો આનો આકૃતિમાં, જો ચોકથી, એટલે આખો પ્રદેશ છે
એ તમારું લઘુ વૃથંગ કહેવાય. એટલે આકૃતિમાં છાયાંકિત પ્રદેશ એટલે આપણે પેન્સિલથી એને છાંકિત કરી દો તો એ લઘુ વૃથંગ એપીબી દર્શાવે છે. બરાબર, જો પહેલામાં શું હતું? ઓએપીબી હતું, અહીંયા ફક્ત એપીબી, હા આટલો પ્રદેશ અંદર. ચાલો, ગુરુ વૃથંગ, જે વૃથખંડને સંગત ચાપ ગુરુ ચાપ હોય તે વૃથખંડને ગુરુ વૃથખંડ કહે છે. ગુરુ વૃથખંડ એટલે આખો ચાપ, બરાબર. અને આ જે છે એનો આપણે છાયાંકિત પ્રદેશ નથી, બિન છાયાંકિત પ્રદેશ છે. જુઓ તો આકૃતિમાં બિન છાયાંકિત પ્રદેશ ને ગુરુ વૃથખંડ એ ક્યુબી કહે છે. એટલે એમાં રેખાખંડ તો આવે જ પાછો, પેલામાં એવું રેખાખંડ હતું નહીં, અહીંયા રેખાખંડ સાથે આવે. એટલે રેખાખંડ પોતે પણ આવે અને ઉપરનો ભાગ આવે, એને ગુરુ વૃથખંડ. રેખાખંડ આવે અને એની નીચેનો પ્રદેશ એને લઘુ વૃથખંડ કહેવામાં આવે છે. બરાબર, હવે આની પરથી આપણા વૃતાંશ, લઘુચાપ અને વૃથખંડને લગતા સૂત્રો છે તે હવે જોઈએ આપણે. હવે વૃતાંશ અને વૃથખંડને લગતા અગત્યના સૂત્રો, બરાબર. પહેલા આપણે વ્યાખ્યા જોઈ, હવે સૂત્રો જોઈએ. પહેલું સૂત્ર છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. નવમાં ધોરણમાં આવી જ જાય, સમજી લો, અને ખાલી મગજને ઢંઢોળવાનું છે એટલે યાદ આવશે. બરાબર, શું આવશે? તો કે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. તમારે પરીક્ષામાં આટલું જ યાદ રાખવાનું છે, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. હવે માની લો કે તમને લઘુચાપની લંબાઈ આપી હોય તો એ સૂત્ર આ રીતે પણ લખાઈ. જુઓ કે બરાબર એક દૂતીયાંશ ગુણ્યા આર, આર એટલે ત્રિજ્યા, ગુણ્યા લઘુચાપની લંબાઈ. અને બરાબર સૂત્રની રીતે એક દૂતીયાંશ ગુણ્યા આર ગુણ્યા લઘુચાપની લંબાઈ એટલે 2πr θ/360. બરાબર, પહેલું સૂત્ર. ચાલો બીજું, લઘુ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. એટલે આ આવડે તો આવડી જાય. વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? પાય આર સ્ક્વેર માઇનસ લઘુ વૃતાંશનું શોધ્યું છે. જુઓ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360, એટલે લઘુ વૃતાંશ તો શોધો અને વર્તુળના ક્ષેત્રફળમાંથી એને ભાગ કરો એટલે તમને કોનું મળે? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો, લઘુચાપની લંબાઈ આપણે અહીંયા જોયું, જો 2πr θ/360. ગુરુચાપની લંબાઈ શું? તો કે પરિઘ, પરિઘ એટલે 2πr, એમાંથી લઘુચાપની લંબાઈ બાદ કરો, 2πr θ/360. હવે ત્રણ અને ચાર ઉપરથી શું લખાયું? લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. બરાબર, જો આ વત્તા આ વત્તા એટલે આને આવડી જાય તો શું રહે? 2πr, એટલે એને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય. ચાલો છઠ્ઠું સૂત્ર જોઈએ. લઘુ વૃતાંશની પરિમિતિ બરાબર શું? તો કે 2r એટલે વ્યાસ વત્તા લઘુચાપની લંબાઈ. જુઓ બરાબર, 2r વત્તા l શું? લઘુ વૃતાંશની પરિમિતિ એટલે શું? તો કે વ્યાસ વત્તા લઘુચાપની લંબાઈ. ચાલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ જુઓ. તો એના માટે મેં આકૃતિ દોરેલી. જુઓ અહીંયા કેન્દ્ર છે, એ ને બી એ જીવા છે અને પી નીચે બિંદુ છે અને ક્યુ બિંદુ ઉપર છે. તો શું કહે? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ઓછા સંગત ત્રિજ્યાઓ કઈ? ઓએ અને ઓબી અને જીવા એટલે કોણ? એ બી, એના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એ બીજું પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 ઓછા ત્રિકોણ કોણ છે? તો કે એ ઓ બી નું ક્ષેત્રફળ. એટલે તમારો આ પ્રદેશ આવી ગયો આટલો. બરાબર, આ પ્રદેશ આવી ગયો એ તમારો લઘુ વૃતાંશ કહેવાય અને ઉપરનો બધો છે તે ગુરુ વૃતાંશ. ચાલો, એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ. ચાલો આઠમું સૂત્ર, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર શું? પેલા ની જેમ જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃતાંશ, તેવી રીતના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા સંગત ગુરુ લઘુ વૃતાંશનું. પેલામાં લઘુ વૃતાંશ શબ્દ હતો, અહીંયા વૃતખંડ છે એટલે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ. તો પાય આર સ્ક્વેર તો છે માઇનસ આ લઘુ વૃતખંડનું સૂત્ર લખી દો, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 ઓછા ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્રફળ. તો આપણને શું મળશે? ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ. જો એટલે ભાગ ત્રણ ની અંદર આપણે વ્યાખ્યાઓ જોઈ અને અગત્યના સૂત્રો જોયા. હવે એના પછીના ભાગમાં આપણે એને લગતા ઉદાહરણ જોઈશું અને સ્વાધ્યાય 12.2 ના દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.